पुण्य पावर्स। शेठ जेर खावा तैयार थे तेरे पत्नी की एक मिनिट जो क्यारेक इंस्टंट पुण्य तुमने मरता बचावी बनेली घटना को। पत्नीए कीधु एक काम करो, तमारे रोज सामायिक लेवानो नियम छे ने, आजे सामायिक करीश। अरे आमे आजे मरवुं छे तो पछी करीए के ना करीए? नहीं, मरवुं छे तो धर्म करीने मरो। हुं ना नथी कहती, हुं तमने झेर पलाड़ी ना आपीश, पण पहेला तमे सामायिक करो। पतिए कीधु ठीक छे, एक कलाक वेला मरो के एक कलाक पछी। नोन तो एटली ज आववानी छे ने के भाई एक कलाक मूड़ा मई रहे, हुं आववानो छे। સામાયિકમાં બેસી અને માણસને જ્યારે એન્ડ ટાઈમ ડોક્ટરે કહી દીધું ને કે હવે તમારી પાસે 24 કલાક છે, 12 કલાક છે, પછી ભગવાનના શરણે જાય તો કેવો જાય? આખી દુનિયા ભૂલાઈ જાય, કોઈ આજુમાં કોઈ બાજુમાં આમ પાલીતાણા ગયો હોય તો આમ બધે ડાફોડિયા મારતો, અરે આ દેરાસને આવે તો એ કોણ છે, એમ કોણ આવ્યું ને કોણ કાલે કેમ નતા દેખાણા? તારી માંડ ને પણ પણ તમને ડોક્ટરે કહી દીધું કે ખાલી 12 કલાક છે, જેટલી ભક્તિ થાય એટલી કરી લો, કેવી? અહીંથી હોય કે અહીંથી નાભીમાંથી? એનું સામાયિક નાભીમાંથી થયું. આ બાજુ પત્ની ભગવાનના ફોટા સામે બેસી ગઈ. હે પરમાત્મા, આજ સુધીમાં મેં કોઈનું ખોટું નથી કર્યું, આજે આ પરિસ્થિતિ આવી છે, એમને બચાવવા તમારા હાથમાં છે, હું તમારા શરણે મૂકું છું. બરાબર સામાયિક પૂરું થયું. પારીને શેઠ કપડાં બદલાવે છે, હવે ઝેર પી જ લેવાનું છે. ત્યાં જ દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. શેઠે કીધું, રે બાદે ઉઘરાણી વાળા છે, બીજું કોઈ નથી. પત્ની કે જે દર વખતે એવું શું કામ માનો છો કે કોઈ ઉઘરાણી વાળા જ આવે? કોઈ ડોન હોય, કોઈ ખંડણી વાળો જ હોય, દરેક વખતે એના જ ફોન હોય એવું જરૂરી? તમે નહીં, મને ખોલવા દો. અડધી સાંકળ, પેલા સાંકળ આવતી અડધી જ ખુલે અને જોયું. તમે આજકાલ આઈ ગ્લાસ રાખો છો ને, આમ જોયે ઓડી મોટી મોટી આંખો દેખાય. અમે અમદાવાદની અંદર હતા ને, ગોચરી ઓરવા જોઈએ દરવાજા જ બંધ હોય, સોરી મુંબઈમાં વાલકેશ્વરમાં દરવાજા બંધ હોય, બધા જ દરવાજા બંધ હોય તો ગોચરી વગર ઠન ઠન ગોપાવા. એટલે પછી અમે ઠક ઠકાવીએ, જોર જોરથી ઠક ઠકાવીએ, એટલે ઓલા બેન આવે, સીધું ખોલે નહીં, કારણ કે જેટલા શ્રીમંત વધારે એટલા દર વધારે. એટલે આમ ઓલે આઈ ગ્લાસમાં આંખ નાખે અને એ પેલા મેં નાખેલી હોય. હવે મને એની મોટી મોટી દેખાય અને મારી મોટી મોટી. અડધી સાંકળ ખોલીને શેઠાણીએ જોયું તો પેઢીના મુનિમ છે. કેમ મુનિમજી, શેના માટે? બા અંદર આવવા દો, કામ છે. દરવાજો ખોલીને અંદર આવ્યા, દરવાજો બંધ કર્યો. મુનિમ ખુશ, સાંભળો છો મુનિમજી આવ્યા છે, મને ખબર જ છે રોતા હતા અને મુવાના સમાચાર લાવ્યા છે, પણ દર વખતે એવું શું કામ ધારો છો? આવો ને પણ તમે. દિવાન ખાનામાં શેઠ આવ્યા, શેઠાણી બેઠા અને મુનિમજીએ કીધું, શેઠ આપણા થોડાક વર્ષો પહેલા અમુક રૂપિયા સલવાયા હતા ને, એ ભાઈ આજે પેઢી પર આપી ગયા છે અને એ રકમ એટલી જ છે જેટલું આપણા માથા પર દેવું છે અને એ દેવાથી આપણી રકમ ચૂકવાઈ ગઈ છે. તમે એમ માનો છો એક સામાયિક એટલે શું? એક સામાયિક એટલે ઘણું બધું છે.